સ્વાગત છે મિત્રો ગુજુગેન ચેનલમાં. આપણે સમરસ હોસ્ટેલનો જે ઓલરેડી વિડીયો બનાવેલો છે કે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને તમને એ યોજનાની સંપૂર્ણ માહિતી મેં તમને બંને અલગ અલગ વિડીયોમાં એના બે વિડીયો બનાવ્યા હતા. પણ એ વિડીયો જોયા પછી મને ઘણી કોમેન્ટ આવે છે મિત્રોની, વિદ્યાર્થી મિત્રોની, કે અમારે હવે આ ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ છે તો એની માટે અમે શું ડિટેલ્સ અપડેટ કરી શકીએ ખરા, પછી અમારે શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમારે જે હોસ્ટેલમાં જવાનું છે ત્યાં ફોર્મ ભર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું કે નહીં જવાનું. પછી ઘણા મિત્રોને એવા સવાલ છે કે અમારો રાઉન્ડ હજી શરૂ થયો નથી તો શું અમારે ફોર્મ ભરવાના છે. ઘણા મિત્રો એવા કહે છે કે અમારે ફોર્મમાં ભૂલ થઈ ગઈ છે, મારે આમાં કુમાર છે, આમાં ભાઈ, આમાં મેં ભાઈ લખ્યું છે, શું તે ચાલશે કે મારે અપડેટ કરવું પડશે. તો એની બધી માહિતી, ઘણા મિત્રોને એ રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરવામાં પણ તકલીફ થઈ રહી છે, તો એની બધી માહિતીનો તમને ફૂલ સોલ્યુશન સાથે આ વિડીયો બનાવું છું આપણે. તો ચાલો શરૂ કરીએ. તો આ સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટ છે samras.gujarat.gov. તો અહીંથી તમે સૌ પ્રથમ તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન માટે તમારે આ જે લાલ બટન દેખાય છે એ બટન પર ક્લિક કરીને તમારે સૌ પ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. એની પર ક્લિક કરી દો તો તમને એટલી ડિટેલ્સ, તમારો ફર્સ્ટ નેમ છે, તમારો ફર્સ્ટ નેમ એટલે તમારું નામ હોય છે. માની લો કે તમારું નામ હોય છે સાગર રમેશભાઈ ગણાત્રા, તો તમારું જે છે સાગર તમારું નામ હોય છે એ તમારે અહીંયા લખવાનું છે. ઘણાને સાગર ભાઈ હોય કે સાગર કુમાર હોય તો તમારું એ આખું નામ હોય એ તમારે લખવાનું છે. તો મિડલ નેમ એટલે પપ્પાનું નામ તમારા, અને સરનેમ એટલે તમારી અટક. પછી આ ડેટ ઓફ બર્થ, તમારે તમારી જે ડેટ ઓફ બર્થ હોય વ્યવસ્થિત તમારે નાખી દેવાની છે. તમારો મોબાઈલ નંબર છે અહીંયા નાખી દેવાનો છે, તમારું ઈમેલ આઈડી અહીંયા નાખી દેવાનું છે, તમારો આધાર કાર્ડ નંબર અને આ પાસવર્ડ અહીંયા નાખી દેવાનો છે. તમારે જે છે ઈમેલ આઈડી અને પાસવર્ડ ની મદદથી તમે ફરીથી લોગિન કરી શકશો, એટલે તમારે એ નોટ ડાઉન કરી લેવાનું છે. ઘણા મિત્રોને એવું હોય કે આઈડી પાસવર્ડ જો ભૂલાઈ ગયા હોય તો તમે અહીંયા જે છે ફોરગોટ પાસવર્ડ ની મદદથી એ લિંક ઉપર તમને ક્લિક કરીને જ બતાવી દઉં, સોરી બ્લોક છે રાઈટ ક્લિકમાં, એટલે અહીંથી થશે. તો તમારે ફોરગોટ પાસવર્ડ ની લિંક ઉપર ક્લિક કરવાનું, પછી તમારે અહીંયા તમારું જો ઈમેલ એડ્રેસ નાખશો એટલે તમને નવો પાસવર્ડ મળી જશે. એટલે તમે જો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ ઇઝીલી ઈમેલ એડ્રેસ નાખીને પાસવર્ડ રીટ્રાય કરી શકો છો. પછી તમારે રજીસ્ટ્રેશન થઈ ગયું પછી તમારે અહીંયા લોગિન કરવાનું છે, બરોબર છે? તો આવી રીતે કરવાનું હોય છે. પછી ઘણા મિત્રો, આ તો મેં તમને પૂરી માહિતી એક વિડીયોમાં ઓલરેડી બતાવી દીધી છે એટલે આ ફોર્મની હવે ડિસ્કશન કરતો નથી, પણ ઘણા મિત્રો એમ કહે છે કે હજી અમારે આ જે ડિગ્રીનો એસઈટીસી સંભાળે છે તો હજી એના રાઉન્ડ નથી આવ્યા, તો તમારે શું ફોર્મ ભરવાનું કે નહીં? તો જ્યાં સુધી 31/7 પહેલા તમારું એસઈટીસી નું હોય કે ડિપ્લોમા ટુ ડિગ્રી હોય કે ડિપ્લોમા હોય 10 પછી એનું બધું 31/7 પહેલા આવી જશે, અને નહીં આવે તો આ ડેટ છે લંબાવવામાં આવશે. તો જ્યાં સુધી તમારું આ કોલેજમાં એડમિશન ફાઇનલ ન થાય કે આ કોલેજમાં આ સ્થિતિમાં થયું છે ત્યાં સુધી તમારે ફોર્મ ભરવાનું નથી. એટલે 31/7 સુધીમાં જો અમુક એવા કોર્સ હશે કે જેમાં નહીં આવ્યું હોય આખું પૂરું લિસ્ટ, તો એ આ ડેટ કદાચ લંબાવવામાં પણ આવી શકે છે, બરોબર છે? એટલે જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું નથી, કેમ કે ત્યાં સુધી નક્કી જ નહીં થઈ શકે તમારે કઈ. દાખલા તરીકે તમે માનો કે ભાવનગર, અમદાવાદ, સુરત, તમે બધા સિટીની કોલેજ સિલેક્ટ કરી દીધી, નક્કી કરી રીતે થાય કે તમને ક્યાં લાગશે, મેરિટ ઉપર જાવે આખું, બરોબર છે? એટલે જ્યાં સુધી તમારું એડમિશન ના થાય સિટીમાં કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમારે ફોર્મ ભરવાનું નથી. પછી ઘણા મિત્રોને ફોર્મ ભરવામાં પણ મિસ્ટેક થાય છે, આપણે લોગિન રજીસ્ટ્રેશન ની તો ઓલરેડી વાત કરી છે એટલે એ હવે કરતો નથી. પછી આ સ્ટેપમાં હજી પણ તમને એકવાર સિમ્પલ માહિતી આપી દઉં કે તમારે શું કરવાનું હોય છે. અહીંયા તો તમારે એક્સેપ્ટ કરવાનું હોય છે આઈ અગ્રી અને ટર્મ્સ એન્ડ કન્ડિશન. પછી તમારે સ્ટુડન્ટ ટાઈપમાં, જો તમે નવા સ્ટુડન્ટ હોય પહેલી વાર જ આમાં લેવા માંગતા હોય તો તમારે ન્યૂ કરવાનું છે. જો તમે ઓલરેડી અત્યારે સમરસમાં અભ્યાસ કરી રહ્યા હોય તો તમારે રિન્યુઅલ આવશે, અને જો તમે પ્રથમ વાર સમરસમાં એન્ટર થાવ છો તો તમારે ન્યૂ આવશે. પછી તમારે અહીંયા તમારે નેમ ઓફ સ્ટુડન્ટ, તમારું આખું નામ હોય છે એ તમારું લખવાનું હોય છે. પછી એડ્રેસ એટલે તમારું સ્થળનામું થાય. રેસિડેન્ટ ડિસ્ટ્રિક્ટ એટલે તમે જ્યાં ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય ત્યાં તમારો જે રેસિડેન્ટ તાલુકો હોય તાલુકો નાખવાનો છે. તમારો રેસિડેન્ટ પિનકોડ નાખવાનો છે. તમારી કાસ્ટ કઈ છે, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસી જે હોય તે નાખવાનું છે, સબકાસ્ટ જે હોય તે નાખવાની છે, તમારું જેન્ડર નાખવાનું છે, મેટ્રિકલ સ્ટેટસ નાખવાનું છે, અને ફેમિલી એન્યુઅલ ઇન્કમ એટલે આવકમાં દાખલામાં તમારી જેટલી આવક હોય એ બતાવવાની છે, અને
ખાલી તમારે ઇમેજ અપલોડ કરવાનું છે. અને મિત્રો આમાં એક તમે ધ્યાન રાખો કે તમે જે સિટીમાં રહેતા હોય ત્યાં તમને સમરસમાં હોસ્ટેલમાં એડમિશન દેવામાં આવશે નહીં. માનો કે તમે બતાવો કે હું સુરતમાં સુરતમાં અમે રહી છીએ, અને જો સુરતમાં સુરતમાં તમે સમરસમાં હોસ્ટેલમાં નહીં રહી શકો, જે લોકો ઝોપડપટ્ટીમાં રહે છે, રેન બસેરામાં રહે છે, એ લોકો લઈ શકે છે, બાકી કોઈ સેમ સિટીમાં ના લઈ શકે. બરોબર છે મિત્રો? એટલે એમાં તમારે ધ્યાન રાખવાનું. અને આ ડિટેલ્સ બધી તમારે તમારું નામ જે છે કાળજીપૂર્વક, અમુકને ભાઈ હોય તો તમારે ભાઈ જ લખવાનું છે, જો નામમાં બેન હોય તો તમારે બેન લખવાનું છે, અમુકને કુમાર હોય તો કુમાર લખવાનું છે, લાલ હોય તો લાલ લખવાનું છે. એટલે નામમાં બેઝિક તમારી પર્સનલ ડિટેલ્સમાં કોઈ મિસ્ટેક કરવાની નથી. પછી તમારે જે લાસ્ટ સ્કૂલ અથવા કોલેજ હશે એ નાખી દેવાની. જો તમે 11-12 કર્યું તો તમારે લાસ્ટ સ્કૂલ હશે, જો તમે D2Dમાં હોય તો તમારે લાસ્ટ કોલેજ હશે. લાસ્ટ સ્કૂલ અને કોલેજનું એડ્રેસ હોય એ નાખી દેવાનું છે. તમે લાસ્ટમાં જે એક્ઝામ પાસ કરી હોય એ નાખી દેવાની છે. અહીંયા લાસ્ટ એક્ઝામમાં તમારે તમારે ક્યુ યર હતું એ નાખી દેવાનું છે. રિઝલ્ટ ઓફ લાસ્ટ એક્ઝામ ઇન પર્સન્ટેજ, એટલે મિત્રો આમાં તમારે તમારું જે મેન મેરિટ લિસ્ટ નક્કી થશે એ પર્સન્ટેજ ઉપર થશે. એટલે તમારા જે ટકા જે છે, ઘણા મિત્રો એવા છે કોલેજમાં જે ડિપ્લોમામાં અભ્યાસ કર્યા છે, ઘણી યુનિવર્સિટીમાં CGPI હોય છે, તમારે તમારા જે કોલેજની પેટન્ટ પ્રમાણે એને ટકાવારીમાં બદલાવવામાં છે. 11-12 કર્યા હોય કે 10 પછી કર્યા હોય એને તો ટકાવારીમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમારે ટકાવારી જે તમે કાઢો એ તમારે કાળજીપૂર્વક નાખવાની છે, કેમ કે એ ટકા ઉપરથી મેરિટ ઉપરથી નક્કી થશે કે તમને કઈ અહીંયા મળશે કે નહીં મળે. અને જો તમે માનો કે મિત્રો તમે અહીંયા 95% લોકો છો અને તમારે 90% થતા હોય તો તમારું જે એડમિશન છે, જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ત્યારે તમારું એડમિશન રદ કરી દેવામાં આવશે. એટલે તમારે ટકા તમારે વ્યવસ્થિત કાઢી નાખવાના, ન કાઢેલા હોય તો તમારે વ્યવસ્થિત ટકા કાઢીને અહીંયા નાખવાના છે. પછી અહીંયા આવે છે કે એડમિશન ટેકન ઇન કોલેજ. તો તમારે જો એડમિશન લઈ લીધું હોય તો યસ કરવાનું છે, અને ના લીધું હોય તો નો કરી દેવાનું છે. પછી છે ફર્ધર એડમિશન કોલેજ ડિસ્ટ્રિક્ટ, જે તમે લેવા માંગતા હોય એ તમારું ડિસ્ટ્રિક્ટનું નામ દેવાનું છે. ફર્ધર કોલેજ ઇન એડમિશન, જ્યાં તમે લેવાના 100 મીન્સ કે જ્યાં તમને મળ્યું છે એ નાખવાનું છે. ફર્ધર કોર્સ નેમ, દાખલા તરીકે મિકેનિકલ છે, કમ્પ્યુટર સાયન્સ છે, IT છે, એવી રીતે તમારે જે કોર્સ હોય એ નાખી દેવાનો છે અહીંયા. ફર્ધર એડમિશન ગ્રુપમાં જે તમારે એડમિશન ગ્રુપ હોય એ નાખી દેવાનું, સિલેક્ટ કરી લેવાનું છે આમાં. ફર્ધર એડમિશન ઇન હોસ્ટેલ તમારે જે હોસ્ટેલ હોય એ સિલેક્ટ કરવાનું છે. જે સિટીમાં અમદાવાદ હોય તો અમદાવાદ, સુરત સુરત, રાજકોટ હોય તો રાજકોટ, એવી રીતે. બરોબર છે મિત્રો? પછી મિત્રો તમારે આમાં ચોથા સ્ટેપમાં આવશે ટાઈમ ડ્યુરેશન ઇન પ્રીવિયસ યર હોસ્ટેલ. પ્રીવિયસ યરમાં જો તમે હોસ્ટેલમાં હોવ તો તમારું જે ટાઈમ ડ્યુરેશન હોય એ નાખવાનું છે. પ્રીવિયસ હોસ્ટેલ જો હોય તો નાખવાની છે, કમ્પલસરી નથી. જે હોય એને સ્ટાર વાળું જે ફૂટડી દેખાય છે એ વસ્તુ કમ્પલસરી હોય છે, બાકી કોઈ જેને ન લાગુ પડતું હોય નહીં નાખવાનું, જેને લાગુ પડતું હોય એને જ નાખવાનું છે. આ સ્ટાર વાળું હોય એ બધાને કમ્પલસરી હોય છે, મીન્સ કે બર્થ પ્લેસ ડિસ્ટ્રિક્ટ, એ બધાને બર્થ પ્લેસ ડિસ્ટ્રિક્ટ બધાને હોય એ નાખી દેવાનું છે. તમારો તાલુકો સિટી હોય એ નાખી દેવાનું છે. ઇઝ ડિસેબલ ઓર્ફન ઓર ચાઇલ્ડ ઓફ વિડો, એ કેટેગરીમાં તમે આવતા હોય તો એ લોકોને અનામત સીટ હોય છે, તો એમાં જો તમે લાભ લેવા માંગતા હોય તો તમે હોવ તો તમારે અહીંયા યસ કરી દેવાનું છે. એના પણ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવા પડી શકે જો માંગે તો. પછી ફાઇનલ સ્ટેપ આવે છે સ્ટેપ 5. તો ત્યાં તમારે લાસ્ટ એક્ઝામની માર્કશીટ હોય એ તમારે નાખવાની છે. તમારું જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જેને ઇંગ્લિશમાં લિવિંગ સર્ટિફિકેટ કહેવામાં આવે છે, એ નાખવાનું છે. તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોય એ નાખવાનું છે આમાં. પછી જે ઇન્કમનું સર્ટિફિકેટ હોય એ અહીંયા નાખવાનું છે. આધાર કાર્ડ તમારું અપલોડ કરવાનું છે. તો આધાર કાર્ડ જો તમારી પાસે ના હોય તો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે કે આધાર કાર્ડ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું ઉડાની વેબસાઇટમાંથી, તો એ લિંક તમને આઈ બટન પર અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે આધાર કાર્ડ ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. અને ફાઇનલી તમારે અહીંયા તમારે સંમતિ આપવાની છે, અહીંયા નો નો યસ અને યસ. પછી તમને જે છે એ તમારી એપ્લિકેશન PDF ફાઇલ જનરેટ થઈ જશે. બરોબર છે? તો ઘણા મિત્રોને એવું થાય કે કઈ ભૂલ થઈ ગઈ હોય કે કઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો એવા લોકો શું કરે છે, તો એની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. સ્ટુડન્ટ હુ હેવ મેડ મિસ્ટેક વાઇલ ડ્યુઇંગ ધ રજીસ્ટ્રેશન કેન ચેન્જ ઇટ, એટલે જ્યારે તમે ફોર્મ ભરતા કઈ મિસ્ટેક થઈ ગઈ હોય રજીસ્ટ્રેશન કરતી વખતે તો તમે ચેન્જ કરી શકો છો. આફ્ટર લોગિન ઇન સમરસ પોર્ટલ તમારે પેલા લોગિન કરવાનું છે,
ક્લિક ઓન અપડેટ રજીસ્ટ્રેશન મેનુ એન્ડ ચેન્જ ધ ડિટેલ્સ. પછી તમારે જે છે ક્લિક ઓન અપડેટ રજીસ્ટ્રેશન મેનુ, જે મેનુ આવશે અપડેટ રજીસ્ટ્રેશન મેનુ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમે ચેન્જ કરી શકશો. જો મિત્રો તમે રીએપ્લાય કરવા માંગતા હોય તો રીએપ્લાય પણ કરી શકો છો. એની પણ જોગવાઈ કરવામાં આવી છે, પ્લીઝ વેરીફાઈ યોર ડિટેલ્સ પ્રિન્ટેડ ઇન એપ્લિકેશન. જ્યારે તમે આ ફાઇનલ આ જે સ્ટેપ છે અહીંયા તમે બતાવ્યું છે એ સબમિટ કરી દેશો, પછી તમારે જે છે તમારી પ્રિન્ટ નીકળશે આની. ઇફ એની ડિટેલ્સ ફાઉન્ડ ઇન ઇનકરેક્ટ ઓર નીડ ટુ બી ચેન્જ, ધેન પ્લીઝ ક્લિક ઓન રીએપ્લાય બટન આફ્ટર લોગિન. જો તમને એમાં લાગતું હોય કે કંઈક મિસ્ટેક થઈ ગઈ છે તો તમે એને ચેન્જ કરવાની હોય છે તમારે, અને ક્લિક ઓન રીએપ્લાય તમારે કરવાનું હોય છે. તમે અપડેટ અને રીએપ્લાય બંને આમાં કરી શકો છો, બરોબર છે. અને ઘણા મિત્રોને એ પણ ક્વેશ્ચન છે કે અમે આ ફોર્મ ભરી નાખ્યું, બધું કરી નાખ્યું, તો પણ અમારે પછી ફોર્મ ભરાઈ જાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું છે કે નહીં, તો એની માટે આ નોટિસ સ્પેશિયલ બહાર પાડવામાં આવી છે. તો તમે અહીં જોઈ શકો છો 25/6/2019 ના રોજ પ્રસિદ્ધ થયેલા સમરસ છાત્રાલયોના અંગે પ્રવેશ અંગેની જાહેરાતમાં દર્શાવેલ નિયમ 3 નંબરમાં નીચે મુજબ સુધારો કરવામાં આવ્યો છે. તો એક સુધારો આપણે વાંચી લઈએ, થોડુંક ઝૂમ કરી દો તો તમને વ્યવસ્થિત દેખાય કે સમરસ છાત્રાલયમાં અરજી કરનાર તમામ ઉમેદવારોને ભરેલ ઓનલાઈન ફોર્મ અને લાયકાત અંગેના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો જાહેરાતની તારીખ પૂર્ણ થયા પહેલા કચેરીમાં સમય રૂબરૂ સંબંધિત છાત્રાલયમાં અધિકારીને રજૂ કરવાનું અગાઉની જાહેરાતમાં જણાવેલું હતું. એમાં પહેલા જાહેરાત ત્યારે કરી ત્યારે કીધું કે તમારે વેરિફિકેશન કરાવવા માટે વેરિફિકેશન ફોર્મ ભરાઈ જાય પછી વેરિફિકેશન કરવા માટે આવવાનું છે. એમાં સુધારો કરી હવે પછી ઓનલાઈન અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના અસલી કે સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સમરસ છાત્રાલયમાં રજૂ કરવાના રહેશે નહીં. તો તમે અહીંયા સીધું તમને કહેવામાં આવ્યું છે કે તમારે ફોર્મ ભરાઈ જાય પછી તમારે ક્યાંય પણ વેરિફિકેશન કરવામાં જવાનું નથી, બરોબર છે. મેરિટના આધારે ધોરણે પ્રોવિઝનલ પ્રવેશ યાદી જાહેર થયા બાદ તેમાં લાયક થનાર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવે ત્યારે સંબંધિત સમરસ છાત્રાલયમાં પોતાના અસલી અથવા સપ્રમાણિત પ્રમાણપત્રો રૂબરૂ લઈ જવાના રહેશે. જ્યારે તમારું મેરિટ બધાનું બની જાય ત્યારે લિસ્ટ ફાઇન કરવામાં આવશે કે કેટલા લોકોને અહીંયા એડમિશન દેવામાં આવ્યું છે. તો તમારું ફાઇનલ થઈ જાય પછી એનું મેરિટ આવી જાય પછી તમારે જે સમરસ હોસ્ટેલમાં લાગ્યું હોય ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે. પ્રવેશ દરમિયાન જો કોઈ અરજદારની ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલી માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રમાં તફાવત થશે તો તેઓનો પ્રવેશ રદ કરી દેવામાં આવશે. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ ટકાવારીમાં જો તમે કાંઈ પણ મિસ્ટેક કરશો તો તમારો જે છે પ્રવેશ રદ કરી દેવામાં આવશે. એટલે તમારે કાળજીપૂર્વક આ ફોર્મ જે છે એ ભરવાનું રહેશે, અન્ય નિયમો અને શરતો યથાવત રહેશે. તો આ એની માટે સ્પેશિયલ એક જે છે એની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, બરોબર છે. તો હજી પણ તમને આની વિશે કઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો, એનો જવાબ દેવા હું તમને પૂરતો પ્રયત્ન કરીશ. અને આ વિડીયો તમારા મિત્રો સગાવાલાને શેર કરો જેથી એ લોકોને કઈ ક્વેશ્ચન હોય તો એના સવાલો પણ અહીંયા હલ થઈ જાય. આ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.